बार दोस्तों, शारदा एचडीबीआर शारदा विद्या मंदिर ऑनलाइन एजुकेशन में आपनो स्वागत छे। हवे आजे बार मित्रों पाठ आपणे धोरण 4 पाठ 3 साची हज आ पाठनो प्रकार लोककथा छे। सरस मजानी आ वार्ता छे, आपको सरस लोककथा छे। એમાં એવી સારાંશનું છે કે આ લોકકથામાં સાચા દિલથી કાર્યો, એટલે સાચા દિલથી અલ્લાહ એટલે આ મુસલમાન લોકો, આપણે ભગવાન કહીએ, ઈશ્વર કહીએ, મુસલમાનના લોકો ભગવાનને ઈશ્વરને શું કે અલ્લાહ એટલે ઈશ્વર, એની ભક્તિ કરીએ, ઈશ્વરના કાર્યો કરીએ જેવા કે ગરીબોને કપડાં આપવા, પછી ગરીબોને ચપ્પલો આપવા, ગરીબોને અન્નનું દાન કરવું, ભોજન આપવું, કોઈ ભૂખ્યા હોય બિચારા એને આપણે ભોજન આપીએ, આવા કાર્યો કરીએ તો કોઈપણ જાત્રા કર્યા વગર, બધા જાત્રા કરવા જાય છે, જુઓ છો તમે, તો જાત્રા કર્યા વગર પણ આપણને પુણ્ય મળે છે જો ઘરે બેઠા આપણે આવા કાર્યો કરીએ, તો પણ આપણને જાત્રા કરવા ના જઈએ ને તો એ પણ આપણને પુણ્ય મળે અને ઈશ્વર આપની ભક્તિ સ્વીકારે છે। આ વાત આ પાઠની અંદર દર્શાવી છે। આમાં આ પાઠની અંદર શેખ અબ્દુલ્લા, આ મુસલમાન લોકો હજ કરવા જતા હોય છે એટલે એનું નામ છે શેખ અબ્દુલ્લા, બગદાદ શહેરમાં રહેતા હતા। કયા શહેરમાં? બગદાદ। કોણ? શેખ અબ્દુલ્લા, યાદ રાખવાનું બાળકો, કારણ કે એમાં બે નામ આવે છે। હવે શેખ અબ્દુલ્લા ક્યાં રહેતા હતા? તો બગદાદમાં। હવે આ શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક, ઈશ્વરમાં બહુ જ માનનારા, હવે એને દર વર્ષે બધા લોકો હજ કરવા જતા હતા એટલે આ શેખ અબ્દુલ્લાને એમ થાય કે મારે પણ હજ કરવાની ઈચ્છા છે। હજ બાળકો, હજ એટલે શું? મુસલમાનો દ્વારા થતી મક્કા શું છે? એવું જાત્રાનું સ્થળ છે લોકોનું, તો મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા એવું આ હજ કરવા દર વર્ષે લોકો જતા। હવે આમાં શેખ અબ્દુલ્લાને એમ થાય કે મારે પણ આવા હજ કરવા જવી છે, પણ એમની પાસે શું નહોતા? પૈસા નહોતા, ખૂબ ગરીબ હતા, ધાર્મિક તો હતા પણ ગરીબ બહુ હતા, એટલે દર વર્ષે બધા જાય એટલે એમ થાય કે જો મારી પાસે પૈસા હોત તો હું પણ આ હજ કરવા જાત, એવા એના વિચારો આવતા। હવે એક રાત્રે એ સૂઈ ગયા હતા એટલે એમના ઘર આગળ બે ફરિશ્તા વાતો કરતા હતા। ફરિશ્તા એટલે દેવદૂત, ભગવાનના દૂતો આ વાતો કરતા હતા કે એક કે આ બધા હજ કરવા જાય છે તો આ હજ કરવા બધા જાય, બધાની યાત્રા હજ સ્વીકારે કે ખુદા, એટલે બીજો કે ના ભાઈ ના, કે આ વખતે તો કે હજ કરવા ગયા છે ને એમાંથી કોઈની હજ ભગવાને અલ્લાહે સ્વીકારી નથી, ખુદાએ સ્વીકારી નથી, એટલે પેલો કે તો પછી કે આ વખતે આટલા બધા હજ કરવા ગયા તો એમાંથી કોઈને પુણ્ય નહીં મળ્યું? એ તો કે ના મળ્યું, પણ એ હજ કરવાય નથી ગયા અને દમાસ્કસમાં રહેતા। કોને મળ્યું? કે તો કે દમાસ્કસમાં, જો યાદ રાખો બાળકો, શેખ અબ્દુલ્લા ક્યાં રહેતા હતા? તો બગદાદમાં। હવે દમાસ્કસમાં રહેતા અલી હુસેન મોચી તો તમને ખબર છે કે ચંપલો, બૂટ ચપ્પલ બનાવે સીવે એને મોચી કહેવાય, તો આ તો બિચારા અલી હુસેન તો બૂટ ચંપલો બનાવતો હતો। હવે એ દમાસ્કસમાં અલી હુસેન મોચીને કે આજનું પુણ્ય મળ્યું, એટલે આ વાત શેખ અબ્દુલ્લાએ સાંભળી, બહાર આવ્યા તો ફરિશ્તા તો અદૃશ્ય થઈ ગયા હતા, દેખાતા નહોતા। હવે એ તો શેખ અબ્દુલ્લા તો ગયા દમાસ્કસ અને શેખ અબ્દુલ્લા અલી હુસેનનું ઘર એમને શોધી કાઢ્યું, ત્યાં ગયા એટલે અલી હુસેન તો ચપ્પલો સીવતો હતો। હવે તો અલી હુસેને શું કર્યું હતું કે એને હતું કે લાઈને હું થોડા પૈસા ભેગા કરી અને મારા પૈસા હજ કરવા જેટલા ભેગા થઈ જશે એટલે હું જાત્રા કરવા જઈશ, એમ કહીને એને તો થોડા રૂપિયા ભેગા કર્યા।
હવે ભેગા કર્યા તે એક વખત તો એ ચપ્પલ હતો ત્યાં બાજુમાં પાડોશમાંથી રોવાનો અવાજ આવ્યો, બાળકો રડતા હોય ને એવો અવાજ આવ્યો. બાળકો રડતા હતા એટલે અલી હુસન ગયા કે બાળકો કેમ રડે છે, તો જોયું તો બાળકોના પિતા ગુજરી ગયા હતા, માતા બીમાર બહુ હતી, બાળકોએ તો કેટલાય દિવસથી ખાધું નહોતું, ખાવાનું મળ્યું નહોતું, એટલે રડતા હતા બહુ. એટલે અલી હુસેને શું કર્યું જો બાળકો, કેવું સરસ કાર્ય કર્યું. તો અલી હુસેને જલ્દી ઘેર જઈ પેલા હજ કરવા જવા માટેના જે રૂપિયા ભેગા કર્યા હતા ને એ બધાને પાડોશીના બાળકોને આપી દીધા અને ઘરેથી બધું ખાવાનું લાવી અને બાળકોને ખવડાવ્યું. આ કાર્ય સારું કર્યું એટલે ખુદામાં જ્યાં મક્કાની જાત્રા કરવા બધા હજ લોકો ગયેલા, હાજી કહેવાય, હાજી એટલે હજ કરવા જાય એ લોકોને હાજી કહેવાય, તો ખુદાએ આ અલી હુસેનની હજને મંજૂર કરી. કેમ કરી? કે એને આવું સારું કાર્ય કર્યું કે પેલા ભેગા કરેલા રૂપિયા કોને આલી દીધા? પાડોશીના બાળકોને આલી દીધા. એટલે શેખ અબ્દુલ્લા તો ગયા કે તમે તો હજ કરવા, તમારી એમ કે હજ મંજૂર થઈ ગઈ ખુદાએ. એટલે પહેલાં તો સાંભળીને આમ બેભાન જેવા થઈ ગયા કે હું તો ગયો પણ નથી. એટલે કે તમે તો કે ના, મેં તો મારા ભેગા કરેલા રૂપિયા આ પાડોશીના બાળકોને આપી દીધા. એટલે એ કાર્યથી ખુદાને ખુદાઈ પ્યારી છે. જો સાંભળો બાળક શું કહે છે, ખુદાને ખુદાઈ પ્યારી છે. ખુદાઈ, ખુદાઈ એટલે ઈશ્વર, ભગવાન. હવે ખુદાઈ, ખુદાઈ એટલે શું છે કે પવિત્રતા. આપણે એને પવિત્રતા એટલે કે હા ખુદાને એટલે ભગવાનને આ પવિત્રતા બહુ પ્યારી છે. એટલે આવા ભલે તો ગયા જ નહોતા, હજ કરવા તો ગયા જ નહોતા, આપણે પણ જાત્રા કરવા ના જવાય તો કંઈ નહીં જવાનું. પણ આપણે ઘરે બેઠા જો આવા સારા કાર્યો કરીએ, કોઈ ભૂખ્યા આવે ને અનાજ આપીએ, કોઈના કદાચ બહુ ગરીબ હોય ને પગમાં ચપ્પલ ના હોય એને પગ બળતા હોય તો આપણા જૂના ચપ્પલ હોય એ ચપ્પલનું દાન કરીએ, કોઈ ભૂખ્યું હોય ને ભોજન આપીએ, કોઈના ઘરમાં અન્ન ના હોય તેને અન્નનું દાન કરીએ, કોઈ બાળકોને ચોપડીઓ ના હોય તો આપણે ચોપડીઓનું દાન કરાય. આમ રોકકળ, રોકકળ એટલે રોવું અને કકળવું. આમાં આ પાઠની અંદર આપણે આ સારાંશ છે કે કોઈ પણ જાત્રા કર્યા વગર પણ જો આપણે પુણ્યમાં આવા કાર્ય કરવાથી કે અન્નનું દાન કરવાથી, ગરીબોને કપડાં આપવાથી, ભોજન આપવાથી, તો કોઈ પણ જાત્રા કર્યા વગર પણ આપણને પુણ્ય મળે છે અને ઈશ્વર આપણી ભક્તિને સ્વીકારે છે. આ પાઠનો આપણો આ સારાંશ છે. હવે શબ્દાર્થ આવે છે એમાં કે હજ, હજ એટલે મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા. હવે ધાર્મિક, તો ધાર્મિક એટલે ધર્મનિષ્ઠ, ભગવાનમાં ખૂબ માનનારો, ધર્મનિષ્ઠ. તીવ્ર, તીવ્ર એટલે સખત, એને કાયમ આવી તીવ્ર ઈચ્છા રહેતી હતી શેની? હજ કરવા જવાની. કોને? શેખ અબ્દુલ્લા. તમારા વિકલ્પો આવે છે આવા, શેખ અબ્દુલ્લા ક્યાં રહેતા હતા? તો બગદાદમાં. અને અલી હુસેન ક્યાં રહેતા હતા? તો દમાસ્કસમાં. હવે શેખ અબ્દુલ્લાને શાની તીવ્ર ઈચ્છા હતી? તો હજ કરવા જવાની. ફરિશ્તા, ફરિશ્તા એટલે દેવદૂત, દેવ એટલે ભગવાન, એટલે ભગવાનના દૂત તો વાતો કરતા હતા. ખુદા, ખુદા એટલે ઈશ્વર, ભગવાન. આશ્ચર્ય, કારણ કે અલી હુસેન આ શેખ અબ્દુલ્લાએ વાત કરીને એટલે બહુ આશ્ચર્ય થયું એને કે હું તો ગયો નથી તોય મારી હજ મંજૂર થઈ. આશ્ચર્ય એટલે એને નવાઈ લાગી. સઘળી વાત, સઘળી વાત એટલે પેલા બે ફરિશ્તાઓ વાતો કરતા હતા એ બધી વાતો, એટલે સઘળી એટલે બધી. રોકકળ, બાળકો બહુ રોકકળ કરતા હતા એટલે રડા રોડ કરવું, રોવું અને કકડવું. આ તમારે શબ્દસમૂહ આવે છે કે રોકકળ કરવી તો રોવું અને કકડવું તો રોકકળ. શબ્દસમૂહનો એક શબ્દ આપો, રોવું અને કકડવું તો રોકકળ. તકલીફ, તકલીફ એટલે મુશ્કેલી, કષ્ટ, હાલત. એની હાલત એટલી ખરાબ થઈ ગઈ સાંભળીને, તો હાલત એટલે એની સ્થિતિ, સ્થિતિ જોવાની કેવી રીતે લખવાનું. ખુદાઈ, ખુદાઈ એટલે પવિત્રતા. કબૂલ, કબૂલ એટલે માન્ય અને મંજૂર. તો બાળકો આ પાઠ નવા પાનેથી આપણે શરૂ કરવાનો અને ત્રીજો પાઠ છે અને આ સારાંશ શબ્દના અર્થ આ લખી અને આ વિડીયોને તમે
લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને તમે લોકો સરસ અક્ષરે તમે લખજો. અને હવેનું તમારે જે આવે એ આપણે આગળના પાઠમાં આપણે ભણીશું.